આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી. ઉમરગામ તાલુકાના સરકારી કામકાજ અર્થે લગભગ સરકારી દફતરો ઉમરગામ ટાઉનમાં આવેલ છે. હાલ COVID-19 અંતર્ગત ઉમરગામ તાલુકાના છેવાડાના ગામોમાં અરજદાર લોકોનું જીવન સંકટમાં મુકાઈ રહ્યું છે. ઉમરગામ મામલતદાર કચેરીમાં કોરોનાના સંક્રમણ અને સંકટથી રાહત આપવા સેનેટરાઇઝની વ્યવસ્થા નથી કરવામાં આવી. કચેરીમાં આવતા લોકો અને અરજદારને દરવાજે સેનેટરાઇઝ કરવામાં આવતું નથી તથા તેમનું ટેમ્પરેચર પણ માપવામાં આવતું નથી. કચેરીમાં કોણ આવ્યું છે અને કોણ બહાર ગયાની નોંધ પણ નથી લેવાતી. આ બધી વ્યવસ્થા અર્થે મામલતદાર કચેરીમાં વચ્ચોવચ્ચ મુકાયેલું મોટું સેનેટાઇઝર મશીન હાલ બંધ રહેતા હાથીના દાંત અને શોભાના ગાંઠિયા સમાન પ્રતીત થઈ રહ્યું છે અને અસંખ્ય અરજદારોના જીવન જોખમમાં મુકાઈ ન તે સમાન ઘટના બની રહી છે. સરકારે હાલ અનલોક 5 ઘોષિત કરતા કોરોના નિયમોને હળવાશ આવી છે, પણ કોવિડમાંથી કાયમી છૂટકારો નહીં. હાલ પણ કોવિડ મહામારી અંતર્ગત સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન મુજબના તેના નિયમોમાં કાર્યરત છે. ઉમરગામ તાલુકામાં મામલતદારને લાગતા વિભાગો અને જાહેર જગ્યા ઉપર આજે પણ કોવિડથી બચવા સેનેટાઇઝર, માસ્ક અને સ્વચ્છતાની જોગવાઈ રખાઈ છે. આ નિયમ તોડતા તરત જ 200 રૂપિયા અને 1000 રૂપિયાનો દંડ ફટકારાય છે તથા હાલમાં જ આ વિસ્તારમાં ઉમરગામ ટાઉન સ્થિત દરિયા કિનારા ઉપર આવતા સહેલાણીઓને ઉપર પ્રતિબંધ મૂકી કોવિડના કેસોમાં વધારો ન થાય તેને લઈને 15 ઓક્ટોબર સુધી બીચ ઉપર ઉમરગામ પોલીસે ખડકલો કરી દેવામાં આવ્યો છે. પણ ઉમરગામ મામલતદાર કચેરીમાં સ્પોન્સરમાં આપેલ સેનેટાઇઝર મશીન બંધ રહેતા અનેક અરજદારોના જીવન સંકટમાં સહિત સાથોસાથ કચેરીના કચેરીમાં કામ કરતા અધિકારીઓના જીવન પણ સંકટમાં મૂકવા સમાન ઘટના બની રહી છે. માત્ર આમ જનતા ઉપર જ કોવિડને લાગતા આકરા નિયમો સરકાર દ્વારા ઠોકી બેસાડવામાં આવ્યા છે, જ્યારે આવા આકરા નિયમો અધિકારીઓને પણ લાગુ પડતું હોવાથી પ્રશાસન ઉપરોક્ત ઘટના ઉપર ધ્યાન દોરી ઉમરગામ વિસ્તારમાં કોવિડના સંક્રમણને રોકવા પ્રયાસ હાથ ધરવા અનિવાર્ય બન્યું છે. satyade.com ઉમરગામ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.